નમસ્કાર વહલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને હિન્દીમાં પાઠ 17 કોણ કહાં રહેતા હે એટલે કોણ ક્યાં રહે છે તે પાઠ હું તમને શીખવીશ. તેમાં છે પહેલું, મનુષ્ય ઘર મે રહેતા હે. મનુષ્ય એટલે માણસ, ઘર એટલે ઘર, મે એટલે માં, રહેતા એટલે રહે, હે એટલે છે. મનુષ્ય એટલે માણસ, ઘર એટલે ઘર, મે એટલે માં, રહેતા એટલે રહે, હે એટલે છે. મનુષ્ય એટલે માણસ, ઘર મે એટલે ઘરમાં, રહેતા હે એટલે રહે છે. મનુષ્ય ઘર મે રહેતા હે એટલે માણસ ઘરમાં રહે છે. મનુષ્ય ઘર મે રહેતા હે એટલે માણસ ઘરમાં રહે છે. જુઓ જોઈએ, અહીં તમને એક ઘરનું ચિત્ર આપેલું છે અને અહીં તમને એક માણસનું પણ ચિત્ર આપેલું છે. માણસ ઘરમાં રહે છે. ત્યાર પછી છે હાથી, જંગલ મે રહેતા હે. હાથી એટલે હાથી, જંગલ એટલે જંગલ, મે એટલે માં, રહેતા એટલે રહે, હે એટલે છે. હાથી એટલે હાથી, જંગલ એટલે જંગલ, મે એટલે માં, રહેતા એટલે રહે, હે એટલે છે. હાથી જંગલ મે રહેતા હે એટલે હાથી જંગલમાં રહે છે. હાથી જંગલ મે રહેતા હે એટલે હાથી જંગલમાં રહે છે. જુઓ જોઈએ, તમને અહીં એક હાથીનું ચિત્ર આપેલું છે અને અહીં જંગલનું ચિત્ર આપેલું છે. હાથી જંગલમાં રહે છે. ત્યાર પછી છે મગર, પાણી મે રહેતા હે. ત્યાર પછી છે મગર, પાણી મે રહેતા હે. મગર એટલે મગર, પાણી મે એટલે પાણીમાં, રહેતા હે એટલે રહે છે. મગર એટલે મગર, પાણી મે એટલે પાણીમાં, રહેતા હે એટલે રહે છે. મગર પાણી મે રહેતા હે એટલે મગર પાણીમાં રહે છે. મગર પાણી મે રહેતા હે એટલે મગર પાણીમાં રહે છે. જુઓ જોઈએ, તમને અહીં એક મગરનું ચિત્ર આપેલું છે અને અહીં પાણીનું ચિત્ર આપેલું છે. અહીં તળાવ છે અને તળાવમાં પાણી છે, તે પાણીમાં મગર રહે છે. ત્યાર પછી જુઓ જોઈએ, બંદર પેડ પર રહેતા હે. બંદર એટલે વાંદરો, પેડ પર એટલે ઝાડ ઉપર, રહેતા હે એટલે રહે છે. બંદર એટલે વાંદરો, પેડ પર એટલે ઝાડ ઉપર, રહેતા હે એટલે રહે છે. બંદર પેડ પર રહેતા હે એટલે વાંદરો ઝાડ ઉપર રહે છે. બંદર પેડ પર રહેતા હે એટલે વાંદરો ઝાડ ઉપર રહે છે. તમને અહીં એક ઝાડનું ચિત્ર આપેલું છે અને અહીં વાંદરાનું પણ ચિત્ર આપેલું છે. વાંદરો ઝાડ પર રહે છે. ત્યાર પછી જુઓ જોઈએ, સાપ બિલ મે રહેતા હે. સાપ એટલે સાપ, બિલ મે એટલે દરમાં, રહેતા હે એટલે રહે છે. સાપ એટલે સાપ, બિલ મે એટલે દરમાં, રહેતા હે એટલે રહે છે. સાપ બિલ મે રહેતા હે એટલે સાપ દરમાં રહે છે. સાપ બિલ મે રહેતા હે એટલે સાપ દરમાં રહે છે. અહીં તમને એક દરનું ચિત્ર આપેલું છે અને અહીં છે સાપનું. સાપ દરમાં રહે છે. ત્યાર પછી જુઓ જોઈએ, કબૂતર દરબે મે રહેતા હે. કબૂતર એટલે કબૂતર, દરબે મે એટલે ગોખલા જેવી જગ્યામાં, રહેતા હે એટલે રહે છે. કબૂતર એટલે કબૂતર, દરબે મે એટલે ગોખલા જેવી જગ્યામાં, રહેતા હે એટલે રહે છે.
કબૂતર દરબે મેં રહેતા હે, એટલે કબૂતર ગોખલા જેવી જગ્યામાં રહે છે. કબૂતર દરબે મેં રહેતા હે, એટલે કબૂતર ગોખલા જેવી જગ્યામાં રહે છે. અહીં તમને એક કબૂતરનું ચિત્ર આપેલું છે અને અહીં આપેલું છે ગોખલાનું. કબૂતર ગોખલા જેવી જગ્યામાં રહે છે. ત્યાર પછી છે પક્ષી ઘોસલે મેં રહેતા હે. પક્ષી એટલે પક્ષી, ઘોસલે એટલે માળો, જે સૂકા ઘાસના તડફલા ને એ બધી વસ્તુઓ ભેગી કરીને પક્ષી સરસ મજાની એક રહેવા માટેની જગ્યા બનાવે છે, જેને માળો કહે છે. અહીં તમને ચિત્રમાં માળાનું ચિત્ર આપેલું છે. ઘોસલે મેં એટલે માળામાં રહેતા હે, એટલે રહે છે. પક્ષી એટલે પક્ષી, ઘોસલે મેં એટલે માળામાં રહેતા હે, એટલે રહે છે. પક્ષી ઘોસલે મેં રહેતા હે, એટલે પક્ષી માળામાં રહે છે. પક્ષી ઘોસલે મેં રહેતા હે, એટલે પક્ષી માળામાં રહે છે. અહીં તમને એક પક્ષીનું ચિત્ર આપેલું છે અને અહીં તમને માળાનું પણ ચિત્ર આપેલું છે. પક્ષી માળામાં રહે છે. ત્યાર પછી છે તોતા પિંજરે મેં રહેતા હે. તોતા એટલે પોપટ. પિંજરે મેં એટલે પિંજરામાં, રહેતા હે એટલે રહે છે. તોતા એટલે પોપટ, પિંજરે મેં એટલે પિંજરામાં, રહેતા હે એટલે રહે છે. તોતા પિંજરે મેં રહેતા હે, એટલે પોપટ પિંજરામાં રહે છે. તોતા પિંજરે મેં રહેતા હે, એટલે પોપટ પાંજરામાં રહે છે. અહીં તમને એક પાંજરાનું ચિત્ર આપેલું છે અને અહીં તમને પોપટનું પણ ચિત્ર આપેલું છે. તો પોપટ પિંજરામાં રહે છે. ત્યાર પછી જોવો જોઈએ, અહીં છે સ્વાધ્યાય, એટલે સ્વાધ્યાય. તેમાં છે પેલું ચિત્ર એટલે ચિત્ર, દેખકર એટલે જોઈને, વાક્ય એટલે વાક્ય, પૂર્ણ એટલે પૂરું, કરો એટલે કરો. ચિત્ર દેખકર વાક્ય પૂર્ણ કરો, એટલે ચિત્ર જોઈને વાક્ય પૂરું કરો. અહીં આપેલું ચિત્ર જોવાનું છે અને અહીં આપેલી ખાલી જગ્યામાં તે પૂર્ણ કરવાનું છે. ખાલી જગ્યા દરબે મેં રહેતા હે, તો અહીં આપેલું ચિત્ર જુઓ જોઈએ. આ શેનું ચિત્ર છે? આ ચિત્ર છે કબૂતરનું. તો અહીંયા લખીશું કબૂતર, એટલે કબૂતર દરબે મેં રહેતા હે, એટલે ખાલી જગ્યામાં લખવાનું છે કબૂતર. તેવી જ રીતે તમારે આ બધી ખાલી જગ્યા પણ પૂરવાની છે. આટલું તમારે હોમવર્કમાં પૂરું કરવાનું છે.